એટલે મહારાજને દયા આવી. રાજા પરીક્ષિતે પૂછ્યું, કોણ છો? પેલા એ કહ્યું, મહારાજ મારું નામ કળિયુગ છે. રાજા પરીક્ષિતે કહ્યું, મારા રાજ્યમાંથી જતો રહે ત્યારે કળિયુગે કહ્યું, મહારાજ તમારું રાજ્ય ક્યાં નથી મને બતાવશો? તમે એમ કહેશો મારા રાજ્યમાંથી જતો રહે ક્યાં જાઓ? સમુદ્ર પર્યંતાયામ એક રાડિ. મહારાજ સમુદ્રની મર્યાદા સુધી આપ રાજ્ય કરો, પછી હું કઈ પાણીમાં રહેવા જાઉં? હા, મને કોઈ સ્થાન આપો તો એ સ્થાનમાં હું નિરાતે રહું. કળિયુગને રહેવા માટે ચાર સ્થાન આપ્યા છે, ચાર જગ્યામાં કળિયુગ છે. હું તમને ચારે ચાર જગ્યા ટૂંકમાં બતાવું છું. હકીકતમાં એ છે, કળિયુગ આવ્યો નથી. કળિયુગ તો આ ચાર ચારમાં બંધાયેલો છે. રાજા પરીક્ષિતે બહુ મોટું કામ કર્યું છે કે આ ચારમાં બાંધી દીધો અને આનાથી બહાર નીકળવાની ના પાડી, એટલે હજી પણ આ ચારમાં જ છે. હા, પણ માણસ છે ને આ ચારમાં ઘૂસી ગયો છે એટલે ઝડપાઈ ગયો છે. અભ્યરથી તસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્રાદ ધર્મશ્ચતુરવિધઃ. પહેલી જગ્યા આપી કળિયુગને દ્યુત, જુગાર. જુગારમાં કળિયુગ છે, જુગારમાં અસત્ય આવે. જુગારનું દુર્ગુણ છે અંદરૂત, અંદરૂત એટલે અસત્ય. જુગાર રમે એની બુદ્ધિમાં અસત્ય આવે, એટલે જુગાર રમાતો હોય ત્યાં જવું નહીં. જુગાર રમતો હોય ને એની હારે ફરવું નહીં, અને પોતે જુગાર રમવું નહીં. ટાઈમ પાસ માટે પણ નહીં, હા, ઝડપાઈ જાય. કળિયુગ ઝડપી લે. હા, ઘણાને આપણે કહીને કાં તો એ પાછા આપણને દલીલ કરે, અમારે ક્યાં અર્જિત કરવું, અમે તો ટાઈમ પાસ કરીએ પાવલી પાવલી. અરે, ટાઈમ જ પાસ કરવો હોય તો ગીતાજીનો પાઠ કરને, સારું પુસ્તક વાંચને. હા, આ તસ્માદ દ્યુતમ ન સેવેતઃ હાસ્યાર્થમ અપિ બુદ્ધિમાન. બુદ્ધિમાન વ્યક્તિએ હસવા ખાતર પણ જુગાર ન રમે. એમાં અસત્યના રૂપે કળિયુગ નિવાસ કરે છે. જુગઠું પછી જુગારના અત્યારે ઘણા બધા પ્રકારો, બહુ પ્રકારો જુગારના. આપણા ભારતમાં તો હજી ઓછા પ્રકારો, વિદેશમાં તો બહુ પ્રકારો. અમેરિકાના કેલિફોર્નિયામાં આખું કેસિનો, કેસિના નગર છે, હજારો જુગારખાના છે. જોઈએ જોઈએ. તો પહેલું સ્થાન જુગાર, બીજું સ્થાન પાનમ, પીવું. પીવામાં કળિયુગ છે. પીવું એટલે દૂધ ને જ્યુસ ને શરબત ને એ નહીં. પેલું ગુજરાતમાં જેની બંધી છે એ, મને 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 નવાઈ બહુ લાગે વિનુભાઈ. આ ગુજરાતનો દારૂ અને ભગવાનની માયા મને સરખી લાગે. ભગવાનની માયા સર્વત્ર છે પણ આ નજરે દેખાય નહીં. એમ ગુજરાતમાં દારૂ ખૂણે ખૂણે છે પણ આંખમાં દેખાય નહીં.